तो जैविक क्रियाओं शू है कि एवी बधी क्रियाओं समूह के जे आपने जीवित राखे अने जे बधु मळीने आपणा शरीरने जाळवी राखे छे, बरोबर, आपणी शरीरनुं मेंटेनेंस राखे छे अंदरथी अने बहारथी बधी रीते आखी बॉडीने, एने कहेवाय बधी जैविक क्रियाओ। तो आ जैविक क्रियाओ चार छे, पोषण, श्वसन, वहन अने उत्सर्जन। वन बाय वन हुं तमने समजावीश शुं छे जैविक क्रियाओ। सौथी पहेला समजीए पोषण एटले शुं, न्यूट्रिशन जेने कहेवाय। तो एक एनी साथे उदाहरण लईए, धारो के पोषण एटले पहेला तो समझी लईए कि पोषण एटले सजीवो द्वारा जे खोराक ग्रहण करी ऊर्जा स्रोतो स्वरूपे स्वरूप ग्रहण करवामां आवे छे, खोराकनुं ग्रहण करवामां अने एने उपयोगमां लेवानी क्रिया अने एमांथी ऊर्जा मेळवानी क्रियाने शुं कहे छे, पोषण कहे छे। आपणे जे रोजिंदी जेवी जेटली क्रियाઓ કરીએ છે એના માટે જોઈએ ઊર્જા, અને ઊર્જા આપણને મળશે ખોરાકમાંથી। જો તમે સવારથી સાંજ સુધી કોઈ પણ કામ ના કરો, ખાલી બેસી રહો, ખાલી આરામ કરો, તો પણ તમને એક મિનિમમ લેવલની એનર્જી જોઈએ, એક ઊર્જા જોઈએ। તમે જો ઘરે આરામ કરતા હોય, ધારો કે આજે રજા છે રથયાત્રાની, બરાબર ને, જો જ્યારે પણ તમે જોતા હોય પણ આજે રથયાત્રા છે, જય જગન્નાથ, બરાબર ને, તો જ્યારે તમે આરામ કરતા હોય તો પણ તમારા શરીરને થોડી ઘણી તો ઊર્જા, મિનિમમ લેવલની ઊર્જા જોઈએ છે અંદરથી મેન્ટેનન્સ જાળવી રાખવા માટે। ધારો કે તમારો ફોન, કશું ના કામ કરો તમારો ફોનથી, તમે આજે એકે રીલ નહીં જોઈ, બરાબર ને, કશું વિડીયો ના જોયું, કશું ના કર્યું, તો પણ નેટ પણ ચાલુ ના કર્યું, ફોન કોઈના આવ્યા પણ નથી, છતાંય તમારી બેટરી સવારથી સાંજમાં થોડી ઘણી તો ખાલી થઈ જશે, બરાબર ને, એટલે એને પાછી ઊર્જાની જરૂરિયાત પડશે। એ રીતે આપણી અંદર પણ મગજને, હૃદયને, અંદરના અંગ સિસ્ટમને ચાલુ તો રાખવું પડે ને, મિનિમમ લેવલ પર મેન્ટેન રાખવું પડે, એના માટે શું જોઈએ, ઊર્જા જોઈએ, તો જ મેન્ટેન રહે, બરાબર ને, આપણા બોડીને પણ મેન્ટેન માટે ઊર્જા રાખવું પડે અને બોડીના વિકાસ કરવા માટે, બરાબર ને, હાઈટ તમારે વધે, નવા કોષોના નિર્માણ માટે પણ શેની જરૂર છે, ઊર્જાની। તમને કોઈ જગ્યા વાગી જાય અને એના અંદર રિપેરિંગ કામ કરીએ તો પણ એના માટે જોઈએ ઊર્જા, અને આ બધી ઊર્જા આપણને મળશે પોષણમાંથી, શરીરને જોઈએ પોષણ, પોષણની અંદરથી આપણને બધી ઊર્જા મળશે, એટલે સારા જરૂરી ઘટકો આપણે પોષણ દ્વારા મેળવીશું, ઓકે। અને પછી જે શ્વસન, જેની આપણે વાત કરીએ કે શરીરમાં આપણે શ્વસન લઈએ છીએ એટલે ઓક્સિજનયુક્ત હવા દાખલ કરીએ, જેથી જે ખોરાક આપણે ખાતો છે, શ્વસન એટલે શક્તિ મુક્ત કરવાની ક્રિયા। જ્યારે તમે શ્વાસ લો છો તો શક્તિ મુક્ત કરો છો, કે શ્વાસ લેવાથી અંદર ઓક્સિજન જાય અને જે ખોરાક ખાતું છે એનું દહન કરે, એટલે તમને શું મળે, ઊર્જા મળે છે, ઓકે। અને પછી જે આગળ વાહન, કે વાહન પણ બોડીમાં જરૂરી છે, વાહન એટલે ટ્રાન્સપોર્ટેશન, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ વસ્તુને લઈ જવા। આપણા શરીરમાં ઘણી બધી વસ્તુઓ, ખોરાક આપણા પેટમાં જાય છે, પેટમાંથી એનું પાચન થઈને દરેક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે, આને શું કહેવાય છે, વાહન કહેવામાં છે। અને છેલ્લું છે ઉત્સર્જન, ઉત્સર્જન એટલે જે નકામા પદાર્થો નીકળે છે બોડીમાંથી, તમને ખબર છે આપણા બોડીમાં ઘણા બધા નકામા પદાર્થો હોય છે અને આ ઘણા બધા નકામા પદાર્થો શરીરમાં મૂત્ર દ્વારા શરીરની બહાર નીકળે છે। આપણે જે યુરિન ત્યાગ કરીએ, જે મૂત્ર, એ શરીરનું બધા કચરા ભેગા કરીને ક્યાં નીકળે છે, બહાર નીકળે છે। તો આ ચાર થઈ ગયા છે, અને એમાંથી આપણે સૌથી પહેલા ભણીશું પોષણ એટલે શું, પોષણના પ્રકારો શું છે। તો મિત્રો, તમારું સ્વાગત છે, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું, બરાબર ને, તો લેટ્સ સી પોષણ એટલે શું। પોષણ એટલે ન્યુટ્રિશન, સજીવો દ્વારા વિવિધ પદાર્થો, બરાબર ને, નો ઉપયોગ કરીને એનાથી પોષક દ્રવ્યો જે મેળવીને જે આપણે ન્યુટ્રિશન એટલે શરીરમાં ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહે છે। તો એનો સૌથી પહેલો પ્રકાર છે સ્વયંપોષી પોષણ, ઓટોટ્રોફિસ। તો સ્વયંપોષી, આ તમને ખબર છે, બહુ સિમ્પલ છે સ્વયંપોષી પોષણ, જેમાં લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, જો સ્વયંપોષી પોષણમાં મુખ્ય ત્રણ વસ્તુનો ઉપયોગ થાય છે, ધારો કે હું તમને સમજાવી દઉં, આ છે પાંદડું અને આમ જીલો એક પાંદડું છે જેમાં સૂર્યપ્રકાશ પડે છે, તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે આ વનસ્પતિ, અને બીજું વાતાવરણમાંથી લે છે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને જમીનમાંથી લે છે પાણી, બરાબર ને, H2O, અને આ લે છે સનલાઇટ, બરાબર ને, અને આ છે ક્લોરોફિલ, અને પાંદડા પર આવેલું છે ક્લોરોફિલ। તો જ્યારે ક્લોરોફિલ પર સૂર્યપ્રકાશ પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી લેશે અને જમીનમાંથી શું લેશે, પાણી, આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને એ બનાવશે ગ્લુકોઝ, આ જે ક્રિયા છે એને કહેવાય પ્રકાશ સંશ્લેષણ। તો જેવો સૂર્યપ્રકાશ ક્લોરોફિલ પર પડશે તો ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું, સૂર્યપ્રકાશ ઉર્જાનું શું કરશે, શોષણ, આપણી પાસે સિસ્ટમ નથી શોષણ કરવાનું, તો પહેલો સ્ટેપ થશે કે ભાઈ ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ કરવામાં આવશે, પ્રકાશ ઉર્જાનું શોષણ કોના દ્વારા, ક્લોરોફિલ દ્વારા। બીજો સ્ટેપ કે જે પ્રકાશ ઉર્જા છે એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, કઈ ઉર્જામાં બગા, રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, અને પ્લસ જે પાણી લીધું છે આ પાણીનું
हाइड्रोजन और ऑक्सिजन बेमा रूपांतर विघटन करवामां आवशे, पानी छूटू थई जशे। अने तीजो छेल्लो के जे कार्बन डाइऑक्साइड लीधुं छे जे ऊर्जा बने छे ए कार्बोदितनुं निर्माण करे छे। कार्बोदितनुं निर्माण सेमांथी? कार्बन डाइऑक्साइडनुं रिडक्शन थईने। आ त्रण स्टेपमां प्रकाश संश्लेषणनी क्रिया थाय छे। ओके, तो याद रहेशे तमने आ रीते स्वयंपोषी पोषणने त्रण वस्तुनी जरूर होय छे, एमां समावेश थाय छे स्वयंपोषी पोषण करनार सजीवोमां एक तो लीली वनस्पति अने एज बीजा क्लोरोफिल धरावता बेक्टेरिया। आ ज सजीवो पोतानो खोराक जाते बनाई शके, बाकी दुनियाना बाकी बधा सजीवो पोतानो खोराक जाते बनाई शकता नथी, बीजा पर आधार राखे छे। ओके, एमां तमने खबर छे विषमपोषीमां तमने आगळ ख्याल ज छे के एमां मांसाहारी मिश्रहारी बधा ए बधा आवे छे। हाँ, एक बीजुं पण आवे छे मृतोपजीवी पोषण के जे मृत के सड़ता सजीवों पर आधार राखे छे, धारो कि फूग छे, केटलाक बेक्टेरिया छे, मृतोपजीवी पोषण छे। ओके, अने पछी जे परोपजीवी पोषण के जे बीजाना शरीर पर रहीने जीवन गुजारीने त्यांथी पोषण मळे छे, बराबर ने, ए जे बीजाना शरीरमां ज रहे छे एने कहेवाय परोपजीवी पोषण। ओके, परावलंबी अलग छे ने परोपजीवी अलग छे। तो आ थई गयुं पोषणना प्रकारो। ओके, आगळ जोईए। सांसों की जरूरत है जैसे जिंदगी के लिए, बस तो एवी रीते प्रकाश संश्लेषण माटे पण पणोनी छिद्रो होवा जरूरी छे। मित्रों, आपणे जे श्वास लईए छे ए श्वास माटे आपणे नाक छे एनाथी आपणे श्वास लईए छे। वनस्पतिमां वायु विनिमय थवुं जोईए, एटले हवा अंदर बहार थवी जोईए, एना माटे कोई खास अंग नथी, परंतु दरेक पर्णमां घणा बधा छिद्रो आवेला छे, असंख्य सूक्ष्म छिद्रो जेने पर्णरंध्रो कहे छे, स्टोमाटा, बराबर ने। तो आ पर्णरंध्रो पर्णनी सपाटी पर आवेला छे, तमे पांदड़ू उपाड़ीने जोशो तो तमने देखाशे नहीं, आ तमने माइक्रोस्कोपमां देखाशे, पण समजी लो आपने समजवा माटे दोरी दईए। आ रीते असंख्य छिद्रो आवेला छे अने आमनुं काम छे पर्णरंध्रोनुं काम के खुल्ला रहीने हवानी अवर जवर करवानी, बराबर ने। दिवसे कार्बन डाइऑक्साइड अंदर अने ऑक्सिजन बहार, रात्रे ऑक्सिजन अंदर अने कार्बन डाइऑक्साइड बहार, समझाईश केम? जो दिवसे अंदर जशे कार्बन डाइऑक्साइड, बहार आवशे ऑक्सिजन। आ छे एनु दिवसनो प्रोग्राम, अने रातनो प्रोग्राम थशे ऑक्सिजन जशे अंदर अने कार्बन डाइऑक्साइड आवशे बहार। आ छे एनु रात्रिनो प्रोग्राम, बंने प्रोग्राम अलग अलग होय छे। हवे आवुं केम કે દિવસે ઓક્સિજન એટલે કાર્બન ડાયોક્સાઇડ લે છે? જો દિવસે હોય છે સૂર્યપ્રકાશની હાજરી, તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં એમને શું બનાવવાનું હોય છે? વનસ્પતિને ખોરાક, બરાબર ને, તો કાર્બન ડાયોક્સાઇડ લે અને પછી એમાંથી જ, બરાબર ને, ખોરાક બના અને એમાંથી ઓક્સિજન બને, પોતા પણ વાપરી લે। યાદ રાખજો મિત્રો, કોઈ પણ સજીવ હોય એ શ્વસનમાં ઓક્સિજન જ વાપરે। તમને કોઈ એવું કહે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન આપે છે? ના મુન્ના, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડના બદલે ઓક્સિજન નહીં આપી, વનસ્પતિ જે પાણી લે છે ને એના બદલે ઓક્સિજન આપે છે। કાર્બન ડાયોક્સાઇડ તો ખોરાક બનાવવા માટે, અને વનસ્પતિ શ્વસનમાં તો ઓક્સિજન જ વાપરે છે। એટલે રાત્રે તમે ઝાડ નીચે ઊંઘતા હોય તો નહીં ઊંઘવાનું, કે રાત્રે ઝાડ નીચે ઊંઘો તો તમને ડરાવના સપના આવે, કેમ? કે રાત્રે વનસ્પતિ પણ કાર્બન ડાયોક્સાઇડ છોડે, બરાબર ને, અને તમે પણ કાર્બન ડાયોક્સાઇડ છોડો, અને વાત મનગ મગજને ઓક્સિજન ઓછું મળે તો તમારા વિચારો વધારે પાવરફુલ, વિચારો આમ ડરાવણા થઈ જાય, એક ઓક્સિજન ઓછું મળી રહે એટલે ગૂંગણામણ થાય, એટલે ડરાવના સપના આવે, રાત્રે ઝાડ નીચે નહીં ઊંઘવાનું, બરાબર ને। હા, દિવસે તમે ઝાડ નીચે ઊંઘશો તો ઓક્સિજન વધારે મળશે, કે દિવસે વનસ્પતિ ઓક્સિજન આપે છે, રાત્રે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ આપે છે। તો આ પર્ણરંધ્રો ખુલ્લા બંધ થવાની ક્રિયા સમજીએ આપણે, કે ભાઈ પર્ણરંધ્રોની આજુબાજુ રક્ષક કોષો હોય છે, આવી રીતે રક્ષક કોષો, બરાબર ને, અને આ રક્ષક કોષો છે ને બગા, અત્યારે આની આજુબાજુ દોરી દઈએ, આ રીતકણ છે, સમજી લો, આ રક્ષક કોષો આમાં જ્યારે આમાં પાણી ભરાઈ જાય, આમ પાણીથી ફૂલ થઈ જાય, ધારો કે મારું હાથ છે, સમજી લો કે પાણીથી ભરી જશે તો ખુલી જશે, ફૂલી જશે તો ખુલી જશે, અને જેવું પાણી નીકળી જશે આમાંથી તો આ બંધ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે આ બંધ થઈ ગયા છે, આ ચાલુ છે, એટલે ઓક્સિજન એટલે અંદર હવા અનુ અવર જવર થશે। પરંતુ યાદ રાખજો, આ રક્ષક કોષો ખુલ્લું રાખવા માટે વનસ્પતિને પોતાનામાંથી પાણીનું વાષ્પોસર્જન કરતા રહેવું જોઈએ, પાણીથી નીકાળવા પડશે, નીકાળવું અને જારી રાખવું પડશે। એટલે હંમેશા યાદ રાખો, વનસ્પતિ જેટલું પાણી શોષે છે ને એમાંથી 95% પાણી વાષ્પોસર્જનમાં વાપરી કાઢે છે, જમીનમાંથી જેટલું પાણી નીકાળે છે, કેમ કે એને જો પર્ણરંધ્રો ખુલ્લા રાખવા હોય તો પાણીથી ભરીને રાખવો જોઈએ, એટલે પાણી ઉડતો જશે। ઓકે, વનસ્પતિની ઝાડ નીચે તમને ઠંડક લાગશે એનું કારણ આ જ છે। ઓકે, પણ એને જો વાષ્પોસર્જન ના કરવું હોય તો પણ રંધ્રો બંધ રહેશે, પણ બંધ રહેશે તો અંદર કાર્બન ડાયોક્સાઇડ આવશે નહીં, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં, એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઇનડાયરેક્ટલી પાણી પર પણ બહુ આધારિત છે,
ओके तो आ रीते पर्णरंध्रो खुले अने बंद छे, पाणीथी भराई जाय छे एटले खुले छे अने पाणी निकली जाय एटले बंद थई जाय छे, अने पर्णरंध्रो खुल्ला रहेशे तो दिवसे कार्बन डाइऑक्साइड अने રાત્રે ઓક્સિજન અંદર જશે। ખ્યાલ આવી ગયો હશે તમને। આગળ જોઈએ છેલ્લો ટોપિક। मित्रों अमीबा अने पेरामिशियम नाम तमे सांभळ्युं हशे। अमीबा पण एक कोशी सजीव छे अने पेरामिशियम पण एक कोशी सजीव। हवे आ लोको खोराकनुं ग्रहण करी ते करे छे। अमीबा अने पेरामिशियम तमने बंने पाणीमां जोवा मळशे। अमीबानो कोई निश्चित आकार होतो नथी अने अमीबा जे खोराकनी तरफ, धारो के आ खोराकनुं कण छे, आ अमीबा छे, पहेला तो एनी तरफ जशे अने पोताना शरीरनुं आ रीते निर्माण करशे के एमां खोटा पगो जेवी रचना बनशे, एटले एनुं शरीरनुं आम प्रवर्धो जेवुं बनी जशे, जेथी खोराकनुं कण एना शरीरनी अंदरनी तरफ आम आई जाए अने पछी आ बंने जे भाग छे एनुं शरीर जॉइंट थई जशे अहींया अने आ बंने बाजुथी अहींयाथी अने खोराकनुं कण अंदर आई जशे अने पछी आ खोराकनुं कण अंदर आई जशे। अंदर आई गयुं छे खोराकनुं कण, पछी एनुं शुं करवा, अन्नधानीमां आई जशे, एना उत्सेचको द्वारा एनुं पाचन करवामां आवशे, एटले खोराकना कणने पाचित कर देवामां आवशे अने पछी पाचित थयेलो खोराक बधी बजार पहोंचाडवामां आवशे के भाई जरूर पहोंची जाए, बधा प्रसाद वेचवामां आवशे। अने पछी अपाचित खोराक, जे नकामू पदार्थ निकळ्यो छे, એ શરીરના કિનારી પર આવી જશે અને ત્યાંથી પછી એને તૂટી જશે અને આ બધો જે ખોરાક છે એ નકામો અપાચિત એ શરીરની શું નીકળી જશે બહાર। આ રીતે એમાંથી પોષણ પણ થઈ ગયું છે અને શરીરમાંથી નકામા પદાર્થો નીકળી ગયા છે। અને તમને ખબર છે પેરામિશિયમ જે ચપ્પલની જેવા આકારવાળા દેખાય છે, આ પેરામિશિયમની અંદર એના શરીર પર અહીંયા પક્ષમો આવેલા હોય છે, તો આ પક્ષમો દ્વારા ખોરાક ગ્રહણ કરે છે। આ પક્ષમોમાં ખોરાક ફસાઈ જાય છે અને પછી એને અંદર લઈ લેવામાં આવે છે, પછી એનું પાચન અને શોષણ કરવામાં આવે છે અને આ અપાચિત ખોરાક શરીરની સપાટીમાંથી બહાર નીકળવામાં આવે છે। ઓકે તો આ થઈ ગયું છે અમીબામાં પોષણ અને આજના જે ટોપિકો ચલાવી દીધા છે આ છે સ્ટાર્ટિંગનો વિડીયો અને હવે તમને મળશે મેઇન મેઇન જે પ્રશ્નો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં। તો જો તમે ચેનલ પર ના હોય તો લાઈક અને શેર જરૂર કરશો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે। તો તૈયારી કરો, આગળ વધો, શુભમ।